સુરતના લસકાણા વિસ્તારમાં ઓરિસ્સા સમાજના કારીગરો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ બાદ આજે કલેક્ટર કચેરી ખાતે એક બેઠક મળી હતી। આ બેઠકમાં ઓરિસ્સા સમાજના આગેવાનો અને મેસ સંચાલકો સાથે સુરત જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે ચર્ચા કરી હતી। તંત્રએ તમામને આશ્વાસન આપ્યું હતું કે ઓરિસ્સાના કારીગરો માટે ચલાવવામાં આવતા મેસમાં તંત્ર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ મોકલવામાં આવશે, સાથે પણ કોઓર્ડિનેટ કરવામાં આવ્યું છે। આ મીટિંગમાં કલેક્ટર સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણી અને નવસારી સાંસદ સભ્ય સી આર પાટીલ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં લસકાણાના મેસ સંચાલકો સહિત ઓરિસ્સા સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઓરિસ્સા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સુરતના લસકાણા વિસ્તારમાં 33 જેટલા મેસ ચાલે છે અને આખા સુરતમાં 50 થી વધુ મેસ છે। માત્ર લસકાણા વિસ્તારમાં 10,000 જેટલા ઓરિસ્સાના કારીગરો જમે છે। તંત્રએ આશ્વાસન આપ્યું છે કે મેસમાં જીવન જરૂરિયાત પૂરતી વસ્તુ મોકલવામાં આવશે, સાથે NGO અને અક્ષયપાત્ર સાથે મળી સમસ્યાનું સમાધાન કરવામાં આવશે, તેથી કારીગરે કોઈ હાલાકી ન ભોગવવી પડે। આજે ડાયમંડ નગરમાં જે અગાઉ ઘટનાઓ બની એના અન્વયે કોઈને ખાદ્ય આપૂર્તિ બાબતે વિષય ન થાય એના માટે જે મેસ સંચાલકો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેન્દ્ર પટેલજી અને તમામની સાથે એક બેઠક કરવામાં આવી છે અને એની અંદર એ રીતે આયોજન કરવામાં આવ્યું છે કે જે મેસ ઓનર્સ જે જેમના ત્યાં રેગ્યુલર એમના મેસના ગ્રાહકો જમતા હતા તો એમને રાજ્ય સરકાર તરફથી એમને NGO અને અન્ય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બધી જ રીતે એમને આપણે ખાદ્ય આપૂર્તિ માટે એમને મદદ કરીશું અને સાથે સાથે જે NGO ઓલરેડી એ વિસ્તારમાં કામ કરી રહી છે જેવા જલારામ મંદિર છે, મારુતિ વીર જવાન ટ્રસ્ટ છે, બીજી પણ NGO છે તો એ NGO સાથેનું પ્રોપર સંકલન કરી અને બધાને કોઈ જગ્યાએ ફૂડની કોઈ ઇશ્યુ ન થાય એના માટે આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આજથી અક્ષયપાત્ર સાથે સંકલન કરી અને ઠાકોર ફાર્મ દ્વાર આગળ લગભગ 2,000 થી 2,500 લોકોનું જમવાની વ્યવસ્થા આજથી ગોઠવી દેવામાં આવી છે। એટલે આ આખા આયોજનમાં મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ બીકોઝ ઓફ ફૂડ ડિસ્ટ્રેસ કોઈને ઇશ્યુ ના થાય એના માટેનું આજે એક બેઠકનું આયોજન કર્યું હતું અને બહુ હકારાત્મક રીતે આ બેઠક સંપન્ન થઈ। મહત્વની બાબત એ છે કે જે રીતે તેઓ રસ્તા પર ઉતર્યા હતા ઘણા બધાને એવી માંગ છે કે એમના વતનમાં મોકલવામાં આવે, કારણ કે લોકડાઉન જે છે તે હજુ પણ લંબાઈ શકે છે। હાલની સ્થિતિએ કોરોનાની દ્રષ્ટિએ આપણે બધા જાણીએ છીએ પ્રમાણે લોકડાઉનમાંથી અત્યારે ઉપાડવાનું કે એ બાબતે કોઈ નિર્ણયો થયા નથી। એટલે જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે અને અન્ય કોઈ બીજા સૂચનાઓ નથી ત્યાં સુધી બધા જે લોકો છે એમને વિનંતી છે કે બધા પોતપોતાના સ્થાને રહે અને સેફ રહે। માંગણીઓ એવી કોઈ મેજર માંગણીનો વિષય નથી, મેઇન ઇસ્યુ આ જે છે એની અંદર ફૂડ સિક્યોરિટી રહે એના માટે પ્રોએક્ટિવલી બોલાવવામાં આવ્યું છે, માંગણીઓ એમના તરફથી એવી કોઈ નથી। એમાં જે આગળ પણ બધા જે વર્ઝન્સ છે એને બધામાં આ રોડ ઉપર આવવા પાછળનું ફૂડ સિક્યોરિટીનો ઇસ્યુ પણ પહેલાં પણ નહોતો, કારણ કે ત્યાં આગળ ઓલરેડી જે NGO અને બીજા બધા લસકાણા ગ્રામ પંચાયત અને બીજા બધા થઈ અને ઘણા બધા ફૂડ પેકેટ્સ ડેઇલી બેઝિસ પર હોટ કુક ફૂડ સર્વ કરે છે, એટલે એ મેઇન ઇસ્યુ આ બાબતનો નહોતો, પણ છતાંય એ કોઈ પણ ગ્રીવન્સીસ ના રહે એના માટે આપણે બીજી આયોજન પણ કર્યું છે। એટલે તમે અગ્રણીઓ સાથે વાતો પણ કરી હશે તો કોઈ રીઝન તો આવ્યું હશે બહાર આવવાનું? ના ના, એવો કોઈ રીઝન્સ નથી। તો કેમ એમ ધેર આર નો ઇનસાઇટિંગ ફેક્ટર્સ, બીજા કોઈ રીઝન્સ કે એવું કંઈ નથી। સાહેબ, જે લસકાણામાં કામદારો હતા એમનું સ્પષ્ટ કેવું હતું કે જે લૂમ્સના કારખાનામાં તેઓ કામ કરે છે તેમને કોઈ જાતનો પગાર નથી આપવામાં આવ્યો, તેમની પાસે રાશન પાણી નથી, તો એ લોકો શું કરે, એમને ભોજન માટે 1-1 કિલોમીટર સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે, એટલે આ વિરોધ થયો હતો, એટલે જ આ બબાલ થઈ હતી। આ બાબતમાં તથ્ય નથી અને દેટ હેઝ બીન વેરીફાઈડ અને એ બાબતે ચકાસણી પણ કરી લેવામાં આવી છે, એટલે એ બાબત સત્યથી વેગળી છે। સર, એક ઇશ્યુ એવો આવ્યો છે ઘણી બધી કંપનીઓ છે એના કર્મચારીઓએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા છે અને આપને પણ ફરિયાદ મળી છે કે તેમનો પગાર નથી થયો, તો આપના દ્વારા શું ચેતવણી અથવા તો શું મેસેજ આવા સંસ્થાના માલિકોને છે? આપણે જે તે વખતે લોકડાઉન શરૂ થયું એ વખતે પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું હતું કે જે હેવવાળા છે એ લોકો હેવનોટ્સનું ધ્યાન રાખે, એટલે એ જ પ્રમાણે આપણે બધા જ જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ છે બધાની સાથે બેઠક કરીને બધાને કીધું છે, મેજોરિટી ઓફ કેસીસમાં એ ઇસ્યુ રિઝોલ્વ થઈ ગયા છે, જ્યાં આગળ આવા ઇસ્યુઝ આવે છે ત્યાં આગળ લેબર ઓફિસર્સને મોકલી અને એમના પ્લાન કરવાનો કરીએ છીએ, આવે છે રેગ્યુલરલી એવી ફરિયાદો આવતી રહેશે, વી ટ્રાય ટુ હેન્ડલ।
નંબર નથી. પરપ્રાંતીય કામદારોને તમામને વિનંતી છે કે લોકડાઉન જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી બધા આ કોઈપણ પ્રકારના કાયદાના ઘર્ષણમાં ન આવે અને બધા સેફલી પોતપોતાના સ્થાને રહે. આ ઉપરાંત લગભગ સુરત જિલ્લામાં અને સુરત સિટીમાં ભેગા મળીને લગભગ 5-1 લાખ ફૂડ પેકેટો સ્વૈચ્છિક સંસ્થાઓ રોજ આપી રહી છે. એટલી જ મોટી સંખ્યામાં રેશનની કીટો આપવામાં આવી રહી છે. અને ખાદ્ય આપૂર્તિ એ મહત્ત્વનો મુદ્દો નથી, પણ થોડો સમય જાળવવાનું છે અને આ આપણા બધાની સેફટી માટે જરૂરી છે. એટલે બધાને વિનંતી છે કે લઘુત્તમ ઘરની બહાર નીકળે અને પોતાને કદી કાયદાના ઘર્ષણમાં ન આવે.